હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ફરીવાર આપણા લાસ્ટ લેક્ચરમાં જે એક્ટિવ અને પેસિવ વોઇસ વિશે સમજણ મેળવતા હતા એ જ ટોપિકને આપણે પાછું કન્ટિન્યુ કરીએ છીએ. તમે બધા બહુ સારી રીતે જાણતા હશો કે આપણે લાસ્ટ થોડાક લેક્ચર્સથી એક્ટિવ અને પેસિવ અંતર્ગત સાદા કાળ અને ચાલુ કાળ આ બે પ્રકારના કાળ વિશે કમ્પ્લીટ સમજણ મેળવી લીધી હશે. આજે આપણે એમાં જ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ વિશે સમજણ મેળવવાની છે. બરાબર છે? તો લેટ સ્ટાર્ટ અવર ટુડેઝ ડિસ્કશન અબાઉટ પરફેક્ટ ટેન્સીસ ઇન પેસિવ વોઇસ. પૂર્ણકાળ તમે સારી રીતે જાણો છો કે ક્યારે વપરાશે, તો કે જ્યારે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે પરંતુ હજી વર્તમાનમાં એની અસર અનુભવાતી હોય ત્યારે આપણે એને પરફેક્ટ ટેન્સની અંદર ઇન્ડિકેટ એક્સપ્રેસ કરવું જરૂરી છે. પરફેક્ટ ટેન્સ બનાવવા માટેના ઓક્ઝિલરીઝ ક્યાં છે? હેવ અથવા હેસ અને એની સાથે વર્બ થ્રી. બરાબર છે? આ બે વર્બના કોમ્બિનેશનથી આપણે પરફેક્ટ ટેન્સ બનાવી શકશું. હેઝ અને હેવ એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ પ્લેસ થશે. ઇટ મીન્સ કે હી શી ઇટ સાથે હેઝ આવશે, બાકી બધા સાથે આપણે હેવ મૂકશું. અને વર્બ થ્રી એ આપણે આ પરફેક્ટ ટેન્સ માટે કમ્પલસરી બાબત છે. ઓકે, તો હવે અહીંયા આપણે જેમ આપણે ભવિષ્યકાળની અંદર સિમ્પલ ફ્યુચરની અંદર બી મૂકતા હતા, કન્ટિન્યુઅસ ટેન્સની અંદર બીંગ મૂકતા હતા, એવી રીતે પરફેક્ટ ટેન્સની અંદર આપણે વધારાનું અહીંયા બીંગ મૂકવું જરૂરી છે. બરાબર? આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સેન્ટેન્સ પેટર્ન એકદમ સૂત્રના સ્વરૂપે આપણે અહીંયા યાદ રાખશું. હેવ અથવા હેસ, વધારાનું બીંગ અને વર્બ થ્રી. હવે અહીંયા એક બીજી બાબત પણ આપણે સ્પષ્ટતા કરવી પડે કે આગળના સેન્ટેન્સીસની અંદર આપણી પાસે વર્બ થ્રી નહોતું. ઇટ મીન્સ કે આગળના જે કોઈ આપણે ટેન્સ શીખી ગયા છીએ, સિમ્પલ ટેન્સીસ અને કન્ટિન્યુઅસ ટેન્સીસ, એની અંદર આપણી પાસે વર્બ થ્રી નહોતું. આપણે વર્બ થ્રીમાં એને કન્વર્ટ કરવું પડ્યું. બટ અહીંયા આપણું એક એડવાન્ટેજ આપણને એ છે કે એક્ટિવ સેન્ટેન્સીસની અંદર જ આપણને વર્બ થ્રી આપેલા હશે. એટલે ક્યારેક એવું બને કે કોઈ અનનોન વર્બ આવ્યું, જે વર્બને આપણે પહેલી વાર જ જોયું છે અથવા તો આપણને એનો વર્બ થ્રી ખબર નથી, તો ઇટ વિલ નોટ બોધર અસ. એ આપણને કંઈ ચિંતા જેવું નહીં કરે, કારણ કે એ જે વર્બ થ્રી આપેલું છે ઉપર, એ જ વર્બ થ્રી આપણે નીચે પ્લેસ કરવાનું છે. એટલે સિમ્પલ ટેન્સીસ અને કન્ટિન્યુઅસ ટેન્સીસની કમ્પેરિઝનમાં પરફેક્ટ ટેન્સમાં આપણને એક એડવાન્ટેજ એ મળશે કે આપણી પાસે વર્બ થ્રી ઓલરેડી આપેલું હશે. તો હવે આપણે મૂકવાનું શું રહ્યું? હેવ હેઝ પણ આપેલા હશે, માત્ર બીન, માત્ર બીન મૂકી દેશું અને યોગ્ય પ્લેસમેન્ટ કરી દેશું, એટલે આપણું એ પરફેક્ટ ટેન્સની અંદર પેસિવ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થઈ જશે. ઓકે, તો આજે આપણે એને સમજીએ કે કેવી રીતે આપણે પરફેક્ટ ટેન્સની અંદર પેસિવ કન્સ્ટ્રક્શન બનાવી શકશું. ચાલો, આઈ હેવ ફરગોટન માય બેગ ધેર, હું મારી બેગ ત્યાં ભૂલી ગયો છું. આઈની સાથે હેવ વર્બ થ્રી તરીકે ફરગોટન હતું. ઓબ્જેક્ટ આપણું માય બેગ છે, માય બેગને આપણે સબ્જેક્ટના સ્થાને લેશું. હવે માય બેગ સાથે રેલેવન્ટ શું છે? હેઝ, તો આપણે હેઝ મૂકી દીધું. વધારાનું આપણે પરફેક્ટ ટેન્સ માટે જરૂરી છે એમ બીન, ફરગોટન આપણને આપેલું જ હતું, ફરગોટન બાય મી ધેર. કેવી રીતે આખું પેસિવ સેન્ટેન્સ બન્યું? માય બેગ હેઝ બીન ફરગોટન બાય મી ધેર. એટલું સિમ્પલ, એકદમ સિમ્પલ, કારણ કે આપણી પાસે હેવ અથવા હેઝ ગમે એક આપેલું હતું. આપણે માત્ર અહીંયા સબ્જેક્ટ પ્રમાણે હેવનું હેઝ કર્યું, વર્બ થ્રી ઓલરેડી આપેલું હતું, એ જ વર્બ અહીંયા પ્લેસ કર્યું, માત્ર આપણે અહીંયા વધારાનું બીન મૂકીએ છીએ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની જગ્યાને ચેન્જ કરીએ છીએ. એટલી સિમ્પલી આ વસ્તુ અહીંયા થશે. મધર હેઝ બોટ ફ્રેશ વેજીટેબલ્સ. મધર એની સાથે હેઝ આવ્યું, આપણો નવો સબ્જેક્ટ હશે ફ્રેશ વેજીટેબલ્સ. ફ્રેશ વેજીટેબલ્સને આપણે આગળ મૂકી દીધા, પ્લુરલ છે એટલે હેઝના સ્થાને આપણે શું મૂકશું? હેવ. વધારાનું પેસિવ માટે બીન, વર્બ થ્રી જે આપણને આપેલું હતું એ જ આપણે મૂક્યું, બોટ બાય મધર. આખું સેન્ટેન્સ આવી રીતે બનશે, ફ્રેશ વેજીટેબલ્સ હેવ બીન બોટ બાય મધર. બરાબર છે? થર્ડ એક્ઝામ્પલ જોઈએ. મહેશ ભટ્ટ હેઝ ડિરેક્ટેડ મેની ફિલ્મ્સ. મહેશ ભટ્ટે ઘણી બધી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
મહેશ ભટ્ટ થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એની સાથે હેશ હવે આપણો નવો સબ્જેક્ટ હશે મેની ફિલ્મ્સ મેની ફિલ્મ્સ અહીંયા આવી ગયું સબ્જેક્ટના સ્થાને પ્લુરલ છે એટલે એની સાથે આવશે હેવ વધારાનું આપણે મૂકશું બિન ડિરેક્ટેડ આપણને આપેલું જ હતું બાય મહેશ ભટ્ટ સટેસ આપણું આમ ભાઈનું મેની ફિલ્મ્સ હેવ બીન ડિરેક્ટેડ બાય મહેશ ભટ્ટ બરાબર છે સમજાય છે કેટલી સિમ્પલ રીતે આપણે આને કરીએ છીએ આપણે કંઈ જ કરવાનું હોતું નથી હેવ અને હેઝને સબ્જેક્ટ પ્રમાણે મૂકી દેવાના છે એક બિન મૂકવાનું એ યાદ રાખવાનું છે વર્બ થ્રી ઓલરેડી આપણને આપેલું જ હોય છે ઓકે હજી આપણે થોડા વધારે એક્ઝામ્પલ્સ જોઈએ ધે હેવ ગીવન એન અસાઇનમેન્ટ ટુ મી તેઓએ મને એક અસાઇનમેન્ટ આપ્યું છે ચાલો અને અસાઇનમેન્ટને આપણે સબ્જેક્ટ તરીકે લેશું એન અસાઇનમેન્ટ એ થર્ડ પર્સન સિંગ્યુલર હતો એટલે અહીંયા આપણે ચેન્જ કરી નાખ્યું હેવને બદલે હેસ પરફેક્ટ ટેન્સમાં પેસિવ માટે બીન વર્બ થ્રી ઓલરેડી આપણને આપેલું હતું એ જ આપણે યુઝ કરશું ગીવન બાય ધેમ તેનું આપણે કર્યું ધેમ ટુ મી બરાબર આખું સેન્ટેન્સ આવી રીતે બનશે એન અસાઇનમેન્ટ હેઝ બીન ગીવન બાય ધેમ ટુ મી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ધ ગવર્મેન્ટ હેઝ હેલ્પડ મેની પીપલ ગવર્મેન્ટે ઘણા લોકોને મદદ કરી છે ગવર્મેન્ટ એની સાથે હેસ થર્ડ પર્સન સિંગ્યુલર તરીકે મેની પીપલ એ આપણો નવો સબ્જેક્ટ બનશે આગળ પ્લેસમેન્ટ કરશું પ્લુરલ છે એટલે હેઝને બદલે આપણે મૂકી દીધું હેવ પેસિવ માટે થઈને વધારાનું આપણે બીન હેલ્પ ઓલરેડી આપેલું છે બાય ધ ગવર્મેન્ટ આખું સેન્ટેન્સ મેની પીપલ હેવ બીન હેલ્પ બાય ધ ગવર્મેન્ટ આ રીતે બનશે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ધ મેમ્બર્સ હેવ ઇલેક્ટેડ હિમ એઝ અ પ્રેઝિડેન્ટ ચાલો હવે આ હિમ ઇન્ડિરેક્ટ ઓબ્જેક્ટ છે એને આપણે સબ્જેક્ટ તરીકે લેશું એટલે આપણે હિમનું કરી નાખશું હી મેમ્બર્સ પ્લુરલ હતું એટલે એની સાથે હેવ આવ્યું હી સિંગ્યુલર છે એટલે એની સાથે હેઝ આપણે ચેન્જ કરીને મૂકી દીધું પેસિવ માટે બીન ઇલેક્ટેડ વર્બ થ્રી એઝ અ વર્બ થ્રી કન્ટિન્યુ રહેશે એઝ અ પ્રેઝિડેન્ટ બાય ચાલો આખું સેન્ટેન્સ કેવી રીતે ભાઈનું હી હેઝ બીન ઇલેક્ટેડ એઝ અ પ્રેઝિડેન્ટ બાય ધ મેમ્બર્સ બરાબર છે તો આટલા એક્ઝામ્પલ્સ ઉપરથી તમે બહુ સારી રીતે સમજી ગયા છો કે પરફેક્ટ ટેન્સ જે છે એ આગળના ટેન્સીસની કમ્પેરિઝનમાં એકદમ ઇઝી છે શું કામે કારણ કે અહીંયા તમારે માત્ર બે જ હેલ્પિંગ વર્બ યાદ રાખવાના છે હેઝ અને હેવ કોની સાથે હેઝ આવશે કોની સાથે હેવ આવશે હી શીટ સાથે હેઝ અધરવાઇઝ બધા સાથે હેવ એક વધારાનું વર્ડ બીન આપણે યાદ રાખશું અને વર્બ થ્રી તમને ઓલરેડી તમારા એક્ટિવ સેન્ટેન્સની અંદર આપેલું જ હશે એટલે એકદમ ઇઝીલી કોઈ પણ પરફેક્ટ ટેન્સના કન્સ્ટ્રક્શનને તમે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફોર્મ કરી શકશો એટલે આઈ હોપ કે તમને આગળના બંને ટેન્સીસ કરતાં પણ આ ટેન્સ જે છે એ ખૂબ જ ઇઝી લાગ્યો હશે અહીંયા આપણે માત્ર શોર્ટ વાક્ય રચના એટલી યાદ રાખવાની છે હેવ હેઝ પ્લસ બીન પ્લસ વર્બ થ્રી ઓકે આઈ હોપ કે યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ વેરી વેલ ઘરે પણ હોમ પ્રેક્ટિસની અંદર તમે આ ટાઈપના નાના નાના સેન્ટેન્સીસ જે છે એક્ટિવ એ બનાવી અને એનું પેસિવમાં ટ્રાન્સફોર્મ કરશો તો આપણે આજે જે શીખ્યા છીએ એ વધારે તમારું ફોર્મ થશે એ નોલેજ તમારું વધારે દ્રઢ બનશે આઈ હોપ યુ ઓલ હેવ એન્જોયડ વેરી વેલ સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર ટિલ ધેન ઇટ્સ ગુડ બાય